અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ નાઇન્થ ની અંદર ગ્રામરમાં કન્જન નો ટોપિક આના પહેલાના લેક્ચરમાં આપણે પાંચ વીસ કન્જક્શન જોયું હતું જે હતું વેર એટલે કે ક્યાં અને તેનો ઉપયોગ આપણે સ્થળ સૂચવવા માટે કરતા હતા આજે જોશું આપણે 36મો કન્જક્શન જે છે વાય એટલે કે શા માટે તો તેના ઉપયોગો જોઈએ તો કે કારણ જાણવા માટે વપરાય છે કોઈ પણ વસ્તુ ભઈની છે કોઈ પણ ઘટના બની છે તો એનું આપણે કારણ જાણવું હોય તો કારણ જાણવા માટે વાય કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવે છે પછી જે વાક્યની વચ્ચે આવે એટલે કે કન્જેક્શનનો ઉપયોગ જ આપણે બે વાક્યને જોડવા માટે કરીએ છીએ તો કેટલાય કન્જેક્શન એવા હોય છે કે જે વાક્યની શરૂઆતમાં મૂકાતા હોય કેટલાય કન્જેક્શન એવા હોય કે જે વાક્યની વચ્ચે મૂકતા મૂકાતા હોય અને કેટલાય કન્જેક્શન એવા હોય છે કે જે વાક્યની શરૂઆતમાં અને વચ્ચે બઈ રીતે મૂકી શકાતા હોય છે તો એ વાય છે એ ક્યાં મૂકવામાં આવે છે તો કે વાક્યની વચ્ચે મૂકવામાં આવે છે અને ત્રીજો કન્ડિશન ઉપયોગ છે તો કે ધ રીઝન પછી પણ આવે એટલે કે વાક્યમાં ક્યાંય એવો શબ્દ આવે કે ધ રીઝન તો એના પછી પણ વાય નો ઉપયોગ કરી શકાય છે એટલે કે આપણે કોઈ પણ વાક્ય આપેલું હોય એમાં ધ રીઝન આવો કોઈ શબ્દ આવે તો એના પછી પણ આપણે વાય નો ઉપયોગ કરી શકીએ છીએ एग्जांपल આપેલા છે આપણે કે કેયા ઇઝ એબસન્ટ કેયા ગેરહાજર છે આઈ ડોન્ટ નો ધ રીઝન મને કારણ ખબર નથી શું કે છે કે આ કે આ ઇઝ એબ્સન્ટ કે ગેરહાજર છે એબ્સેન્ટ એટલે કે ગે ગેરહાજર છે આઈ ડોન્ટ નો ધ રીઝન મને કારણ ખબર નથી રીઝન એટલે કે કારણ અને નો એટલે કે જાણવું તો કે આઈ ડોન્ટ નો ધ રિઝન મને કારણ ખબર નથી હવે આપણે પેલા ઉપર નિયમમાં શું જોયું છેલ્લો નિયમ તો કે ધ રિઝન પછી પણ આવે એટલે કે ધ રિઝન પછી આપણે વાય મૂકી શકીએ તો હવે આપણે શું કરવું પડે કે પાછળનું વાક્ય છે એને પહેલાં લઈ લેવું પડે અને જે પહેલું વાક્ય છે એને પાછળ જવા દેવું પડે એટલે શું કરશું આઈ ડોન્ટ નો ધ રિઝન વાય કેયા ઇઝ એબ્સેન્ટ મને કારણ ખબર નથી કે શા માટે કેયા ગેરહાજર છે શું થઈ ગયું મને કારણ ખબર નથી કે શા માટે કેયા ગેરહાજર છે અને એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે મિસ્ટર મલ્હોત્રા હેઝ રિઝાઇન્ડ એટલે કે મિસ્ટર મલ્હોત્રા એની નોકરી છે એ છોડી દીધી નો બડી નોઝ કોઈને ખબર નથી કે એને કયા કારણોસર એની નોકરી છોડી દીધી છે એ કોઈને ખબર નથી નો બડી નોઝ કોઈને ખબર નથી તો હવે એને જે આપણે થી જોડવું છે તો શું કરવું પડશે નો બડી નોઝ છે એને પહેલાં લઈ લેવું પડશે કે નો બડી નોઝ વાય મિસ્ટર મલહોત્રા હેઝ રિઝેન્ટ કોઈને ખબર નથી કે શા માટે મિસ્ટર મલ્હોત્રાએ એની નોકરી છે એ છોડી દીધી છે તો અહિયાં આપણે શું કરવું પડ્યું પેલા અહિયાં આપણે આજે પરિણામ દર્શક વાક્ય આપ્યું તું અને પાછળ કારણ દર્શક વાક્ય આપ્યું તું એટલે આપણે વાય લગાડવું છે તો કારણ દર્શક વાક્ય છે એ પેલા લઇ લેવું પડે કે nobody knows કોઈને ખબર નથી કે વાય મિસ્ટર malhotra has resigned કે મિસ્ટર મહોત્રા એ શા માટે resign કર્યું તો આપણે y માં સૌથી યાદ રાખવા જેવી બાબત કઈ છે શું રાખવાનું યાદ તો કે પેલા તો y નું ગુજરાતી શું થાય તો કે શા માટે બીજું તો કે કારણ જાણવા માટે વપરાય છે એટલે કે આપણે કોઈ પણ વાક્ય છે કોઈ પણ ઘટના છે કોઈ પણ ક્રિયા બનેલી હોય કંઈ પણ હોય તો એનું કારણ જાણવું હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે વાય છે વાય કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજું તો કે વાક્યની વચ્ચે આવે છે અને ત્રીજું તો કે ધ રીઝન પછી પણ આવે તો આપણે અહીંયા एग्जांपल માં જોઈએ તો આપણે બે एग्जांपल માં વાય છે એ વાક્યની વચ્ચે ઉપયોગ કરેલું છે અને જે પેલું એક્ઝામ્પલ હતું એમાં આપણે ધ રીઝન પછી વાય નો ઉપયોગ કરેલો છે કે I don't know the reason why કેયા is absent મને કારણ ખબર નથી કે કેયા શું સુકામ ગેરાજર છે તો આયા આપણે 36મો કન્જક્શન વાય છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ